નમસ્તે મિત્રો, ટ્રુ ઇન્સ્પિરેશન સિરીઝની અંદર ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે ફરીવાર એક એવા વ્યક્તિત્વ સાથે મુલાકાત કે ક્યાંક આપની એક્ઝામ્સની અંદર અને આપના પ્રશ્નોના જવાબની અંદર આપને ખૂબ સારી રીતે માર્ગદર્શન મળી રહે હેતુસર આજે ફરી વખત ગાંધીનગર મુકામે આપણે ભાઈ તરલભાઈ પટેલ સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે. તરલભાઈ જે ખૂબ બહોળો અનુભવ ધરાવે છે, જેમણે 12 કરતાં પણ વધારે ગવર્મેન્ટ સેન્ટ્રલ અને ગુજરાત સરકારની અલગ અલગ એક્ઝામ્સ જેમણે ક્રેક કરેલી છે, તો આવી વિશેષ પ્રતિભાશાળી વ્યક્તિત્વ સાથે મુલાકાત કરીએ. સૌપ્રથમ તરલભાઈ, આપનું અમારી ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. અને શરૂઆતમાં કદાચ મિત્રોને થોડો આઈડિયા આવે એ માટે આપનો બ્રીફમાં થોડો ઇન્ટ્રોડક્શન આપો તો આપ શું કહેશો? મિત્રો, મારા વિશે હું વાત કરું તો ફટાફટ તમને સમજાવું કે સ્કૂલિંગમાં હું શું હતો અને આજે હું શું છું. સ્કૂલિંગમાં હું છેલ્લે બેસવાવાળો વિદ્યાર્થી, છેલ્લા દિવસે વાંચવાવાળો વિદ્યાર્થી, માંડ માંડ પાસ થતો સર. બરાબર. મને છોકરાઓ પૂછે, સર તમે આટલા હોશિયાર કેવી રીતે છો, આટલું તમને કેવી રીતે આવડે છે? અને જ્યારે હું એમને કહું છું મારા 12માંના પર્સન્ટેજ, એ લોકો શોક થઈ જાય છે. રાઈટ. અને હું ખુશી ખુશી લોકોને કહેવા માંગુ છું મારા 12માંના પર્સન્ટેજ હતા 55. ઓકે, 55%. અને હું એવું માનું છું કે જે લોકો આપણે જોતા હશે, 90% વિદ્યાર્થી એવા હશે જે મારાથી હોશિયાર સ્કૂલ સમયે તો હશે જ. આરામથી. તો સ્કૂલ સમયે તમે સારા માર્ક્સ લઈ શકો છો તો ઓબ્વિયસ વાત છે તમે મારાથી હોશિયાર હતા અને છો. તો હું આ મુકામ પર પહોંચી શકું છું તો તમે પણ પહોંચી શકો છો, એટલે મારે તમને મારા પર્સન્ટેજ કહેવા હતા. એના પછી મને કઈ થયું કે શું કરીશ, તો એક ફ્લોમાં હું ગયો કે ભાઈ જ્યાં ઝુંડ જાય ત્યાં જતા રહીએ. તો મને કીધું એન્જિનિયરિંગ કરી લે ભાઈ, કંઈક ફાયદો થઈ જશે. કોઈ વાંધો નહીં, એન્જિનિયરિંગ કરી લઈએ. એન્જિનિયરિંગ કોઈ કોલેજ તો લઈ લેશે 55% અને મળી પડી. પણ એના પહેલા મેં બીએસસી માં એડમિશન લઈ લીધું. ઓકે. કેમ કે બીએસસી પહેલા ખુલી જાય અને પછી એન્જિનિયરિંગ આવે. રાઈટ. એટલે આફ્ટર 12 બીએસસી. બીએસસી ફિઝિક્સ માં એડમિશન લીધું. મને ફિઝિક્સ માં રસ એટલે હતો કે મારે એવું એક બગજમાં ક્યાંક હતું કે મારે ઇન્ડિયન એરફોર્સ માં જવું છે. ઓકે. મેં ટ્રાય પણ કર્યો ડાયરેક્ટ, એક ઓપન 6 દિવસ નો એમનો રિક્રુટમેન્ટ હોય છે. એમાં હું 4th ડે લાસ્ટ ફેલ થયો અને પછી હું ઘરે આવતો રહ્યો. પછી આગળ એરફોર્સ માં હું ના જઈ શક્યો. ઓકે. એટલે બીએસસી ફિઝિક્સ માં એટલે જ મેં જોઈન કર્યું હતું. અને બીએસસી ફિઝિક્સ જ્યારે હું જોઈન કર્યું ત્યારે એક સારું ગ્રુપ બની ગયું. રાઈટ. પછી મને રીશફલિંગમાં એન્જિનિયરિંગ મળી ગયું. ઇવન ગાંધીનગરમાં જ, હું રહેતો હતો અમદાવાદમાં, મને ગાંધીનગર મળી ગયું. પણ એવું સરસ એક ગ્રુપ બની ગયું હતું મિત્રોનું, તો મેં એમના કારણે એન્જિનિયરિંગ ના લીધું. ઓકે. એટલે તમે સમજો મિત્રો, હું કેવો વિદ્યાર્થી હતો કે જે તમે પણ એ ફેઝથી ગુજર્યા છો. નક્કી જ નહીં શું કરવું, નક્કી જ નહીં શું કરવાનું, બસ ફરવાનું ગમે, પપ્પાના પૈસા વાપરવાના ગમે, કરિયર વિશે કોઈ જ ચિંતા નહીં, ચિંતા નહીં, કોઈ સિરિયસનેસ નહીં કે થયું પડશે. તો આ એક ફ્લોમાં હું ચાલતો ગયો. બીએસસી ફિઝિક્સ પતી ગયું. પછી કે શું કરીશું, લોકો એમએસસીમાં એડમિશન લીધું. મેં કહું મને ફિઝિક્સમાં તો રસ નથી, કરીશું શું. પછી એમએસસી આઈટી ડીઆઈસીટી ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યુટ આઈસીટી ગાંધીનગર, એની એન્ટ્રન્સ આપીને ભૂલ થયું, પાસ થઈ ગયો. હવે આઈટી તો મને આવડે જ નહીં, કેમ કે આઈટી એના માટે છે, માસ્ટર્સ ઇન આઈટી એ જ કરી શકે જેને બેચલર આઈટી કરે, બીસીએ કર્યું હોય અથવા બીએસસી આઈટી કમ્પ્યુટર ફિલ્ડ રિલેટેડ. પણ અહીંયા એડમિશન મળી ગયું. હવે મેં મને લોકો કે મેં કહું શું કરવું જોઈએ, લોકો કે રાવી કોલેજ તો ના છોડાય યાર, અહીંથી પ્લેસમેન્ટ તારું થઈ જ જશે. ઓકે, ચલો સારું છે, પ્લેસમેન્ટ થઈ જશે, આપણે એની માટે તો ભણતા હોઈએ છીએ કે નોકરી મળી જાય. હું જોઈન થઈ ગયો ઇન્સ્ટિટ્યૂટમાં. એક મહિના પછી ખબર પડી કે હું ખોટી જગ્યાએ આવી ગયો છું. રાઈટ. કેમ કે મને રસ જ નથી, મને જે વસ્તુમાં રસ જ નથી ત્યાં હું ગ્રોથ નહીં જ કરી શકું નક્કી હતું. પણ હવે વચ્ચે છોડી દઉં તો અઘરું થઈ જાય, સવાલ છે, ઈગો આવી જાય વચ્ચે. પૂરું તો કરવું છે, એમ કરીને પૂરું કર્યું. અને કોલેજ એક સારી હતી કે જે પ્રેક્ટિકલમાં વધારે માનતી હતી, તો પ્રેક્ટિકલ થોડું કરીને હું પાસ થઈ. પાસ થઈ. એના પછી ફેસ પાછો ત્યાં ને ત્યાં જ, મારા હાથમાં જોબ નથી. પછી મને એક રસ ટીચિંગમાં મારો ડેવલપ થયો જ્યારે સરું ફર્સ્ટ ઇયરમાં હતો. ઓકે. ફર્સ્ટ ઇયરમાં પપ્પાએ કીધું, મેં કહ્યું પપ્પા બાઇક જોઈએ છે, કેમ કે અમદાવાદ ગાંધીનગરથી અમદાવાદ જવું પડે અપ ડાઉન કરવા. પપ્પા બસમાં નહીં જવું. પપ્પા કે બાઇક તને લઈ આપો, પેટ્રોલ તારે નખાવવું પડશે. બરાબર. મેં કહ્યું ચલો પેટ્રોલ માટે કંઈક કરવું પડશે. તો આઈ સ્ટાર્ટેડ ટીચિંગ સ્ટુડન્ટ્સ 6th-7th ઘરે બોલાવું. તો 6-7 હજાર માટે મેં ટ્યુશન શરૂ કર્યા. હોમ બેચ, ઘરે બેચ, હોમ બેચ. ત્યાંથી મને એક ઇન્ટરેસ્ટ આવ્યો ભણાવવાનો, અને ભણવાનું મને ગમવા માંડ્યું. ત્યારે મેં નક્કી કર્યું કે હવે મારે કોઈ જોબ કરવાની નથી, મારે હવે ભણવામાં ઇન્ટરેસ્ટ છે, ભણાવવામાં ઇન્ટરેસ્ટ છે. તો એસસીઆઈટી જેમ મારું ક્લિયર થયું સર, મેં એક રેન્ટ ઉપર જગ્યા મોટેરામાં લઈ લીધી, 2200 સ્ક્વેર ફૂટ જગ્યા. કંઈ પણ વિચાર્યા વગર કે શું થશે, એનું રેન્ટ કેવી રીતે પે કરીશ. 10 વર્ષ પહેલાં જ્યારે મેં લીધી હતી એનું રેન્ટ 25,000. ઓકે. મારા હાથમાં 1 પણ રૂપિયો નહોતો. પણ આઈ સ્ટાર્ટેડ, મને મારા પર વિશ્વાસ હતો કંઈ ને કંઈ કરી લઈશ. સો આઈ સ્ટાર્ટેડ માય ઇન્સ્ટિટ્યૂટ ફોર કમ્પિટિટિવ એક્ઝામ્સ. જે છોકરાઓ બેન્કિંગમાં જવું હોય, એસએસસીમાં જવું હોય, સ્ટેટ ગવર્મેન્ટ જવું હોય, એમને ગાઈડન્સ ગાઈડન્સ અને તૈયારી કરવાનું શરૂ થયું. અને ત્યાંથી મારી જર્ની શરૂ થઈ એઝ અ ફેકલ્ટી. આજે મેથ્સ અને રિઝનિંગ ભણાવું છું. ઓકે. તો આ એક સર મારું એક ગોલ, એટલે મેં જે અચીવમેન્ટ કર્યું છે. પણ એ
મને પોતા પર વિશ્વાસ હતો એના કારણે હું અહીંયા આજે બેઠો છું. રાઈટ. અને ક્યાંક કોચિંગ કરાવતા કરાવતા તમે પણ એક્ઝામ્સ એપ્લાય કરી. મારું મને જોબ લેવું એવું મારું પણ ક્યારે પણ સપનું નહોતું, ક્યારે પણ નહીં. રાઈટ. પણ ગવર્મેન્ટ જોબ મેં લીધી હતી મારી મમ્મી માટે, કેમ કે ગુજરાતી મમ્મીઓ બધા જાણતા હશો, બેટા કંઈ પણ કર, તું ગવર્મેન્ટ જોબ લઈ લે. મને કીધું ચપરાસી બની જા, પણ મારે સરકારનો પૈસો ઘરે જોઈએ છે, કેમ કે પપ્પાનો થોડા અપ્સ ડાઉન સને જોયા છે. રાઈટ. મારા ફાધર પણ ગવર્મેન્ટ જોબ છોડી હતી, પણ પછી બહુ પ્રોબ્લેમ્સ આવ્યા હતા, એટલે મમ્મીને એવું કે ભાઈ તું ગવર્મેન્ટ જોબ લઈ લે, તારે જે કરવું એ કર. તો મમ્મીના સેટિસ્ફેક્શન માટે મેં વિચાર્યું ચલો ગવર્મેન્ટ જોબ લઈ લઈએ. તો 2012માં એક ESIC એમ્પ્લોયીસ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ત્યાંથી મારી જર્ની શરૂ થઈ. એની વેકેન્સી આવી, 3-1 મહિના બાકી હતા એક્ઝામ આવવાના. મને વિશ્વાસ હતો કે હું મહેનત કરીશ તો થઈ શકે છે. આઈ સ્ટાર્ટેડ માય પ્રિપેરેશન, 3 મહિના મેં એની તૈયારી કરી, એક્ઝામ આપી, અને કોન્ફિડન્સ હતો ક્લિયર થઈ જશે, પણ એમાં મારો રેન્ક 1 ગુજરાત આવી ગયો. બરાબર. ગુજરાતમાં રેન્ક 1 હતો, પણ મિત્રો એની માટે મેં 3-4 મહિના એક સિસ્ટમેટિક પ્રિપેરેશન કરી હતી. રાઈટ. મેં તમને સમજાવ્યું કે પહેલાંથી હોશિયાર નહોતો, પહેલાંથી હોશિયાર હોત તો IIT રાઈટ ડૉક્ટર હોત, 55% ના આવ્યા હોત, પણ એક ફોકસ હતો. જે સમય મારે મહેનત કરવાની હતી એ સમય મેં મહેનત કરી. સો સ્ટાર્ટેડ વિથ ESIC, ત્યાંથી મારી જર્ની જોબની શરૂ થઈ. રાઈટ. મારું ટીચિંગ જોડે જોડે જે ભણાવતો હતો એ તો મારું કન્ટિન્યુ હંમેશા રહ્યું હતું, જોડે પેશન હતું. અને અત્યારે ક્યાંક ફૂલ ટાઈમ તમે એઝ અ કોચિંગ સેન્ટર? અને ફૂલ ટાઈમ હું કોચિંગ અને મેથ્સ એન્ડ રીઝનિંગ ભણાવું છું. તો આજે મેં એક એપ્લિકેશન શરૂ કરી છે. રાઈટ. ફિઝિકલ 10 વર્ષથી અમે ભણાવીએ છીએ. બરાબર. જ્ઞાન એકેડેમીના બેનરના અંડરમાં હવે જ્ઞાન લાઈવ કરીને એપ્લિકેશન શરૂ કરી છે. અને એનો આઈડિયા મને ક્યાંથી આવ્યો છે તમને સમજો. એક MP આર્ટ્સ કરીને કોલેજ છે. બરાબર. તો એ કોલેજમાં ઓનલી ગર્લ્સ ભણે છે, તો ત્યાં હું એઝ અ સેમિનાર લેવા ગયો હતો, અને ત્યાં આપણે બેચીસ કરવાની હતી. તો ત્યાં જ મેં છોકરીઓ બધી જોઈ, એ એટલા ફાઇનાન્શિયલ ડાઉન બેકગ્રાઉન્ડથી આવતી હતી કે એ લોકો ઇવન 5,000 અને 6,000 ફીસ પણ એફોર્ડ નહોતા કરી શકતા. બરાબર. ત્યાંથી મને આઈડિયા આવ્યો કે યાર આમને તૈયારી કરવી છે તો શું રસ્તો છે. પછી એક ટેકનોલોજીની મદદથી મેં વિચાર્યું કે આ વસ્તુ થઈ શકે. તો વી હેવ ડેવલપ્ડ એપ, એવી એપ્લિકેશન અમે ડેવલપ કરી છે કે જેનાથી શું થાય કે અમે ફેકલ્ટીને એક જ જગ્યાએ સર ભેગા કરી શકીએ. રાઈટ. ફેકલ્ટીને ટ્રાવેલ કરવું પોસાય નહીં, ફેકલ્ટીને આ પોસાય, ચાર્જિસ બહુ હાઈ હોય, પછી લિમિટેડ સ્ટ્રેન્થ હોય, વિદ્યાર્થી ઘરે બેઠા જ ભણી શકે. એકદમ બહુ સસ્તા ભાવમાં અમે એને ભણાવી શકીએ. રાઈટ. અને એ બધા જ આપ જ્ઞાન લાઈવ ઉપર જોઈ શકો છો અને ચેક કરી શકો છો. અલગ અલગ ખૂબ સારી એવી ફેકલ્ટીઝ એક જ જગ્યા ઉપર, અને ગુજરાતભરના અલગ અલગ ડિસ્ટ્રિક્ટ અને અલગ અલગ ગ્રામ્ય વિસ્તારના પણ બાળકો આજે જ્ઞાન લાઈવ એકેડમીનો ફાયદો ક્યાંક અને ક્યાંક ઉઠાવી રહ્યા છે. અને તરલભાઈની જો મેઇન વાત કરીએ તો મેથ્સ અને રીઝનિંગ બાળકને ખૂબ સરળતાથી અને સારી રીતે જેની ભણાવવામાં માસ્ટરી છે, બાળકના મગજની અંદર એ વાત ક્યાંક ફિટ કરવામાં જેની માસ્ટરી છે, તો આ મેથ્સ અને રીઝનિંગ એક એવો પાર્ટ છે તરલભાઈ, કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય, ચાહે પછી GPSC હોય, UPSC, Class 1, 2, 3, કોઈ પણ એક્ઝામ્સ, એનો આ બેઝ છે, એ તો કોમન સિલેબસ છે. તો એના માટે તમે એક સ્ટુડન્ટને શું ગાઈડ કરશો? ચોક્કસથી કહીશ સર. મેં જોયું છે કે મેથ્સ અને રીઝનિંગ ઉપર છોકરાઓ ફોકસ નથી કરતા. નથી. અને ક્યાંક ડર પણ છે. ડર લાગે છે. પહેલાથી અમને એ સબ્જેક્ટને પ્રેમ કર્યો નથી. રાઈટ. એવર ઇંગ્લિશ પણ છે. ઓકે. પણ હું એના વિશે વધારે સમજાવી નહીં શકું. મેથ્સ રીઝનિંગ સમજાવી શકીશ કે એ સબ્જેક્ટ એવો છે કે તમે એકવાર તૈયારી કરો ને, જે બંધારણની હું વાત કરું તો બંધારણમાં કેવું છે, તમારે વારંવાર રિવાઇઝ કરવું પડે, વાંચવું પડે, વાંચવું પડે. અને પરીક્ષામાં એવું બનશે જ કે તમે 15 માંથી 5 ક્વેશ્ચન નહીં જ આવડે. તમને લાગશે ક્યાંથી પૂછ્યું છે, મેં તો બધું જ વાંચ્યું છે. એવું જનરલ જે GK સબ્જેક્ટના હોય એમાં બનશે. મેથ્સમાં એવું નહીં બને, કેમ કે મેથ્સમાં એવું પ્રશ્ન હોય જ નહીં. મેથ્સમાં હોય કોન્સેપ્ટ. તમે કોન્સેપ્ટ એકવાર શીખી ગયા કે કેવી રીતે એવરેજ એટલે શું થાય, પર્સન્ટેજ, પ્રોફિટ એન્ડ લોસ, કોઈ પણ ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછે તમે આન્સર આપી શકો છો, તમારા કોન્સેપ્ટ ક્લિયર હોય તો. અને આ બે સબ્જેક્ટને બહુ છોકરાઓને એકદમ એવું લે છે, ચાલશે, આપણે નથી કરવું, બીજા સબ્જેક્ટમાં હું ગ્રો કરી લઈશ. પણ મિત્રો, તમારી સામે એક્ઝામ્પલ છે, આ બે સબ્જેક્ટની મદદથી હું 12થી વધારે એક્ઝામ ક્લિયર કરી ચૂક્યો છું. આ બે સબ્જેક્ટ જ મારું GK પણ એકદમ 0 છે. તમે પૂછશો બંધારણનો કલમ નંબર 1, આઈ ડોન્ટ નો, મને કંઈ જ ખબર નથી. મને મેથ્સ રીઝનિંગનો બહુ સરસ આઈડિયા છે, અને બેની મદદથી હું દરેક એક્ઝામમાં બહુ સારી રીતે ક્લિયર કરી શકું છું, કેમ કે એ પાર્ટમાં મારે એક પણ માર્ક્સ નથી કપાતા. રાઈટ. હું રેન્કર રહું છું એમાં, કેમ કે મેજોરિટી બાળકો એને જ ક્યાંક લેફ્ટ કરતા હોય, અને તમે એને જ ફોકસ કરીને સ્કોર કરો છો. અને સબ્જેક્ટ ફોકસ કરવા જેવો છે, મને વીક લાગે છે, હું સમજુ છું. રાઈટ. પણ કેવું છે કે એને ટાઈમ આપશો ને, અને એક થોડો એક સિસ્ટમેટિક 6-1 મહિનાનું પ્લાનિંગ જોઈએ. ઓકે. બીજો કોઈ સબ્જેક્ટ કેવો છે, બુક ઉઠાવી વાંચવાનો છે. વાંચો. મેથ્સમાં એવું નથી કે 15 દિવસમાં આખું થઈ જાય, એટલે ગોખવાનો વિષય છે જ નહીં. તમારે એના કોન્સેપ્ટ, એના પાયા કે આમ થયું, તો એકવાર કોન્સેપ્ટ સમજી લીધો, ગમે તેમ ટ્વિસ્ટ કરીને પૂછે તો તમે એને આરામથી આપી શકો. એ સબ્જેક્ટ એવો છે જે રિવિઝન ના જરૂર પડે. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત,
પરીક્ષામાં છેલ્લા 15 દિવસ આપણે કેટલું ટેન્શન હોય છે, કયો સબ્જેક્ટ વાંચું, મેથ્સ રીઝનિંગ નહીં વાંચવાનું, કેમ કે જરૂર નથી, જરૂર નથી, એ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા તો એમાં આપણે કઈ ગોખવાનું જ નથી. મોટા ભાગનો વર્ગ એને ઇગ્નોર કરી રહ્યો છે, તમે ત્યાં ફોકસ કરી, અને આ એવી વાત છે કે તમે અહીંયા બેઠો સ્કોર કરી શકો છો, ફૂલ સ્કોર લાવી શકો છો. શક્ય ના હોય અને કદાચ ચોઈસ કરીને પૂછાય તો આપણને નવું પણ લાગે, અહીંયા તો કોઈ નવું લાગવાનું, રકમ ચેન્જ થવાની છે, ફોર્મ્યુલા તો એ જ રહેવાનું છે, રાઈટ. અને એને તૈયાર કરવા માટે એક સિસ્ટમની જરૂર છે, એક ટાઈમની જરૂર છે, ડેલી તમારે એક બે કલાક રાઈટ ફાળવવા જોઈએ. એક એક તમે ટોપિક પકડો કે એવરેજ પકડ્યું તો એનો મિનિંગ શું થાય, એમાં કઈ કઈ ટાઈપના ક્વેશ્ચન્સ બની શકે, પછી કોઈ પણ ટ્વિસ્ટ થાય તો તમે કરી શકો છો. પણ જે હાથમાં લો એને એકવાર ડેપ્થ સુધી પૂરું તમે કરો. તમે મેથ્સ રીઝનિંગને કયા ટાઈમમાં કરો ખબર છે? તમારા ફ્રી ટાઈમ. તમે જે ફ્રેશ થવા માંગો છો કે ફ્રેશ થવા ચલો ચા પીએ, મૂવી જોઈ લઈએ, એ તમે મેથ્સ કરો. મેથ્સ કરો, મેથ્સ તમને થાક નહીં લાગે, આખો દિવસ કરશો થાકી જશો, રાઈટ. તો બીજા સબ્જેક્ટ થાક્યા છો ત્યારે મેથ્સ ઉપર આવો, તમને ફ્રેશ ફીલ થશે, એટલે વચ્ચેના ગેપમાં અથવા તો કંટાળી ગયા હોય બીજા સબ્જેક્ટથી, થિયરી કરતા તમારે ટેકનિકલ સબ્જેક્ટ થોડો ફોકસ કરો, રાઈટ છે. અને મેઇનલી કદાચ અત્યારે જે બાળકો છે તો હવે આવનારો જે સમય છે, આવનારા સમયમાં જે એક્ઝામ્સ આવવાની છે, જે ગવર્મેન્ટની નોટિફિકેશન અથવા તો ક્યાંક ને ક્યાંક ઇન્ટેક્શન જે ચાલી રહ્યા છે, તો એના ઉપર આપ બાળકોને શું કહેશો? અત્યારે સર છોકરાઓ ખરેખર નિરાશ થઈ ચૂક્યા છે, કે એટલી બધી એક્ઝામ્સના રિઝલ્ટ પેન્ડિંગ છે, અમુક કેન્સલ થઈ ચૂકી છે, અમુક હાઈકોર્ટમાં કેસીસ ચાલી રહ્યા છે, પણ આ એવી વસ્તુ છે જે આપણા હાથમાં નથી સર, રાઈટ. અને આ સમયે જે છોકરો સાચવી લેશે ને, સમજી લેશે ને, એના માટે સક્સેસ બહુ ઇઝી થઈ જશે. કેમ કે અત્યારે 100 માંથી 80 જે છોકરાઓ છે ઘરે બેઠા છે અને વાંચવાનું છોડી દીધું છે. જે 20 છોકરાઓ છે જેમને છે કે ના મારે ટાઈમ મળ્યો છે અને હું યુટિલાઇઝ કરું, તૈયારી કન્ટિન્યુઅસ છે, ટાઈમ મળ્યો છે, ટાઈમ મળ્યો છે તો એને યુટિલાઇઝ કરવો પડશે. તમે સ્ટુડન્ટ શું કરતા હોય સર? જનરલી વેટ કરે કે એક્ઝામની ડેટ અનાઉન્સ થાય પછી તૈયારી શરૂ કરો, પણ એવું જરૂર નથી. એક્ઝામ આજે આવે કે કાલે આવે એનાથી ફરક નથી પડતો. તમારી તૈયારી જો લેટ આવે એટલો ફાયદો છે આપણે એવું માનવાનું છે કે મને વધારે ટાઈમ મળ્યો છે, હું રિવિઝન વધારે કરીશ, જે સબ્જેક્ટ મને નથી ફાવતા હોય એના પર વધારે ફોકસ કરીશ. તો ટાઈમ મળ્યો છે એને તમે યુટિલાઇઝ કરો. અને સર શોર્ટ ટાઈમમાં બહુ જ એક્ઝામ આવવાની છે, બધી જ પેન્ડિંગ એક્ઝામ 2020માં આવશે, આવશે જ, રાઈટ. એમાં અને આ વખતે ક્વોન્ટિટી બહુ વધારે છે, વધારે છે, કેમ કે એના બે રીઝન છે. એક તો સરકારમાં અત્યારે મેક્સિમમ રિટાયરમેન્ટ છે, રિટાયરમેન્ટ છે, અને એમનું બીજું એક ખાલી થઈ ગઈ છે બધી ઓફિસ, જરૂર બહુ છે, જરૂર બહુ. તો મેક્સિમમ એ શોર્ટ ટાઈમમાં લેશે, જેમ કે કોન્સ્ટેબલની અનાઉન્સ કરી આ બજેટમાં 11,000, પીએસઆઈ 1,000 આવવાની છે, બિન સચિવાલય પેન્ડિંગ છે, તલાટી આવવાની છે, ટેટનું મોટો લોટ પેન્ડિંગ છે, જીપીએસસી 1-2 અનાઉન્સ થઈ ગઈ છે, 600 વધારે વેકેન્સી, ઓકે. એટલે એટલો મોટો લોટ છે કે આપણે તૈયારી અત્યારે નહીં કરીએ તો આમાં ફિટ નહીં થઈએ, રાઈટ છે. તો અત્યારે સમય છે આપણો તૈયારી કરવાનો. અને ગવર્મેન્ટ છે એમને એક્ઝામ્સ તો લેવાની જ છે, હા, કદાચ અમુક કારણોસર જે વહેલા મોડું જે ઇસ્યુ જે ક્રિએટ થઈ રહ્યા છે, પણ આજે નહીં તો કાલે લેવાની તો થશે જ. એટલે તમે એક્ઝામ ડેટ ડિક્લેરેશનની રાહ જોશો તો કદાચ ક્યાંક સમયનો દુરુપયોગ થશે. એટલે સાહેબે કીધું કે એક વસ્તુ ફાઇનલ છે કે મારે ગવર્મેન્ટ જોબ જ કરવી છે, મારે તૈયારી જ કરવી છે, તો કેમ અત્યારથી ન થઈ શકે? અને આ તો બહુ સારી વાત છે, ધીમે ધીમે અને એકદમ શાંતિથી તૈયારી થાય તો બહુ કોન્સેપ્ટ ક્લિયર થાય, બેઝ બહુ મજબૂત બને, અને એમાં પણ આવી રીતે કોચિંગ સેન્ટરના સહારો લઈને ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ સારું કામ કરતા હોય છે, રાઈટ છે. અને મોટા ભાગે જે બાળકો પ્રિપેરેશન કરવાનું વિચારતા હોય તો એક જે માઇન્ડસેટ છે એ બહુ મોટી વાત છે, તો એના ઉપર આપ શું કહેશો? કેમ કે તમે ઘણી બધી એક્ઝામ્સ ક્રેક કરી, ઘણા બધા સામના કર્યા હોય છે, તો આમાં જરૂરી નથી કે ટોપર હોવું, પણ એક જે તૈયારીનો જે માઇન્ડસેટ છે એ કેટલો મેટર કરે છે અને એક કેવો માઇન્ડસેટ હોવો જોઈએ? પહેલા તો છોકરાઓ બીવે બહુ છે કે સર મારું સિલેક્શન નહીં થાય તો, રાઈટ. તો તમે એવું વિચારો સિલેક્શન નહીં થયું તો શું ફરક પડે છે? તમને કદાચ એન સ્ટેજમાં સરકારી જોબ ના પણ મળે તો જિંદગી નથી પતી ગઈ. મિત્રો, હું સરકારી જોબ લઈને છોડી ચૂકેલો છું અને આજે અહીંયા બેઠો છું. એવું તમારી સાથે પણ થઈ શકે છે, પણ તમને એવું હોય કે પીસફુલ લાઈફ જોઈએ છે, ઓકે, એક સ્ટેડી ગ્રોઈંગ, કે સાંજે 6 વાગે ઘરે જઈએ, પપ્પા મમ્મી સાથે વાતો કરીએ, રાઈટ, ફેમિલી હોય તો છોકરાઓને ટાઈમ આપીએ, તો બેસ્ટ જે પાર્ટ છે એ ગવર્મેન્ટ જોબ છે. એક સિક્યોર સેલરી મળે છે તમને, તમારે એક ટાર્ગેટ બનાવવું પડશે અને રીઝન બનાવવું પડશે.
જેમ કે મારું રિઝન તો ગવર્મેન્ટ જોબનું મારી મમ્મી મમ્મી માટે મારે મમ્મી માટે કરવું છે પછી એ વસ્તુ મારી મમ્મી મારા માટે એટલા ઇમ્પોર્ટન્ટ છે તો મારી મમ્મી માટે કરવું છે તો મને સિલેક્શન થયું જ મારી ભલે પોતે ઈચ્છા હતી પણ અહીંયા તો તમારી ઈચ્છા છે અને તમારા માતા પિતા તમને શું લાગે છે એમના ફાયદા માટે તમને કહી રહ્યા છે તમારા માતા પિતા ક્યારે પણ તમારી સેલરી તમારી પાસે નહીં માંગે નહીં જ માંગે એ ઈચ્છે છે કે તમે સેટલ થઈ જાઓ એક લાઈફ સિક્યોર થાય કે તમને ટેન્શન ના રહે માતા પિતા એટલું જ ઈચ્છે છે એટલે તમને કહી રહ્યા છે કે તમે મહેનત કરો તો તમે એમના માટે એટલીસ્ટ ગવર્મેન્ટ જોબ લઈ લો જે ફાયદાકારક તમારા માટે જ છે રાઈટ તો પહેલાં તો એકદમ ડરવાનું ભૂલી જાઓ અને કોન્ફિડન્સ રાખો પોતા ઉપર કોન્ફિડન્સ નહીં રાખો ને કેટલી પણ મહેનત કરી લો તમે નહીં જ કરી શકો નહીં જ કરી શકો પોતા ઉપર કોન્ફિડન્સ નહીં હોય તમને એવું થવું જોઈએ કે યાર કોઈ પણ જો એક વેકેન્સી પણ આવતી હોય ને તો પણ ફોર્મ ભરો અને એવું વિચારો એક વેકેન્સી આવી છે ને એ મારા માટે હું કેમ ના થઈ શકું હું કેમ નહીં આપણે એવું વિચારીએ છીએ કે યાર 200 વેકેન્સી આવી આમાં તો મારો નંબર ના લાગે પેલી મોટી વેકેન્સીમાં ફોર્મ ભરીશ રાઈટ તો 200 વેકેન્સીમાં આપણા જેવા 200 જ લેવાના છે ને એમાં એવું તો છે નહીં કે જેના એક્સ્ટ્રા કાન છે એના લેવાના છે માણસ જ છે બધા માણસ જ છે તો એ 200 માં હું કેમ નહીં કારણ તમારે 200 જગ્યા થોડી ભરવી છે તમારે તો એક જગ્યાની મતલબ છે ને તો 1000 વેકેન્સી આવે એક વેકેન્સી આવે આપણે એક લેવાની છે મારા માટે બની છે હું મહેનત કરીશ તમારા હાથમાં મહેનત કરવું છે ગિવ યોર બેસ્ટ બસ અને જો રિઝલ્ટ શું આવશે તમારા હાથમાં તો છે નહીં તમારા હાથમાં જે વસ્તુ એ જ કરો ને એ જ કરો તમારા હાથમાં છે કે મહેનત મેક્સિમમ કરી શકો છો ટાઈમ મેનેજ કરી શકો છો તો રોજના 12 કલાકથી 15 કલાક કેમ ના વાંચી આપણા માટે જ છે એટલીસ્ટ તમે જો કોઈ સારા સારા પીએમ હોય છે 16 કલાક કામ કરતા હોય છે દેશ માટે આપણે પોતા માટે 12-15 કલાક ન આપી શકીએ તો આપણે સક્સેસ મળવી અઘરી પડે છે એટલે મહેનત તો ક્યાંક છુપાયેલી છે હાર્ડવર્ક તો પુરુષાર્થ તો કરવો જ પડશે ને કોઈકે બહુ સરસ કીધું છે કે સફળતાનો એક જ માત્ર શોર્ટકટ છે અને એ છે પુરુષાર્થ પુરુષાર્થ વગર આપ ક્યારેય સફળ થઈ જ ન શકાય ઇવન ગવર્મેન્ટ જોબમાં નહીં તમે શું માનો છો તમે પ્રાઇવેટમાં જશો બિઝનેસ કરશો ત્યાં તો ઉલટાનું વધારે છે અને આના કરતાં વધારે પુરુષાર્થ કરવો પડશે તો કેમ ના ગવર્મેન્ટ જોબમાં થઈ શકે એટલે સાહેબે માઇન્ડસેટની ખૂબ સરસ મજાની વાત કરી એક વસ્તુ મેઇન કીધી કે કારણ હોવું ખૂબ જરૂરી છે રીઝન વગર તમે ક્યારે રિઝલ્ટ સુધી નહીં પહોંચી શકો એટલે શું કામ કરવું છે એ વાય ક્લિયર કરવો ખૂબ જરૂરી છે એટલે હું ઘણી વખત મારા વિડીયોની અંદર પણ તમને વાત કરતો હોઉં છું કે રિઝલ્ટ બહુ મેટર કરે છે રીઝન સારું હોય તો જ રિઝલ્ટ સારું પ્રાપ્ત થઈ શકે અધરવાઇઝ રિઝલ્ટ ક્યારેય મળતું નથી રાઈટ અને કદાચ જે વિદ્યાર્થીઓ છે તમે તો બહાર જઈને